તો મિત્રો બંગાળની ખાડીમાંથી આવેલ લો પ્રેશર સિસ્ટમ હાલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે એક યુએસસી તરીકે મધ્ય મહારાષ્ટ્ર તેને લાગુ પશ્ચિમ મધ્યપ્રદેશના વિસ્તારો ગુજરાત રિજિયનના વિસ્તારો અને પૂર્વ રાજસ્થાન ઉપર સક્રિય છે તેને લઈને ગુજરાતમાં છેલ્લે અડતાલીસ કલાકથી ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે રાજ્યમાં કુલ એકસો ને બત્રીસ તાલુકાઓમાં વરસાદ નોંધાય છે જેમાંથી સાડત્રીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાય છે અને મોટાભાગ ભાગના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા જેવો વરસાદ નોંધાયો છે જેના મોટાભાગના વિસ્તારો ગુજરાત રિજિયનના હતા અને સૌરાષ્ટ્રમાં પણ એકાદ બે સ્થળે આ વરસાદ નોંધાયો છે અને આજની વાત કરતાં પહેલાં જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરેલી તેઓ ખાસ પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુનું નોટિફિકેશન બે લાયકોન દબાવી દેજો મિત્રો આ સિસ્ટમની અસર હેઠળ આજે પણ ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહી શકે છે વરસાદનું વધુ પ્રમાણ આજે પણ ગુજરાત રિજિયનના વિસ્તારોમાં રહેશે ગુજરાત રિજિયનમાં દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ ડાંગ ભરૂચ નર્મદા તાપી જિલ્લાઓમાં હળવો મધ્યમ વરસાદ અમુક સ્થળે પડી શકે અને ઘણા સ્થળે ગાજવીજ સાથે ઝાપટા પડી શકે છે પૂર્વ અને ઉત્તર ગુજરાતના જે સાબરકાંઠા અરવલ્લી મહેસાણાના અમુક વિસ્તારો તેની સાથે દાહોદ અને પૂર્વની અને મધ્યપ્રદેશ સરહદના તમામ જિલ્લાઓમાં હળવો મધ્યમ વરસાદને એકાદ બે સ્થળે પચાસથી સો એમ એમ વચ્ચેનો વરસાદ આવતીકાલ સવાર સુધીમાં નોંધાઈ શકે છે મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ અને વડોદરા આણંદ ખેડા આજુબાજુના વિસ્તારોમાં હળવો વરસાદને એકાદ બે સ્થળે મધ્યમ વરસાદ પડી શકે સૌરાષ્ટ્રમાં આજે પૂર્વ સૌરાષ્ટ્રમાં વરસાદનું થોડું જોર દેખાઈ શકે ભાવનગર જિલ્લો બોટાદ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ સાઇડના વિસ્તારો અને તે સિવાય અમરેલી જિલ્લાના અમુક વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાથી લઈ અને એકાદ બે સ્થળે હળવો મધ્યમ વરસાદ પડી શકે પચીસ એમએમથી લઈને એકાદ સ્થળે પચાસ એમએમ સુધી શક્યતા ગણી શકાય પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં ખૂબ ઓછી શક્યતા એકલ દોકલ સ્થળે ભારે ઝાપટાં ક્યાંક ક્યાંક પડી શકે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ વિસ્તારમાં ઓછી શક્યતા પરંતુ છૂટાછવાયા ઝાપટાં પડવાની શક્યતાઓ ગણી શકાય કચ્છમાં પણ ઘણી ઓછી શક્યતા એકાદ સ્થળે હળવું ઝાપટું પડી શકે મિત્રો આ સિસ્ટમની અસર આવતીકાલ સુધી રહેવાની છે તો તેની પણ અપડેટ આપવામાં આવશે તો જોવાનું ચૂકશોની વિડીયોને લાઇક કરવાનું શેર કરવાનું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર